અને પૂર્વ સંસદીય સચિવ એલટી રાજાણીને હત્યાની ધમકી મળતા સચ્ચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે મોબાઈલ ટાવરના વિવાદમાં રાજાણીને ધમકી આપવામાં આવી હતી. આજ મામલે સંવાદદાતા બિપિન જોડાઈ ગયા છે. બિપિન, શું કહેશો? જે રીતે મેંદરડાના પૂર્વ ધારાસભ્યને પૂર્વ સંસદીય સચિવને ધમકી આપવામાં આવી છે, ત્યારે હવે સુરક્ષા બંદોબસ્ત કયા પ્રકારનો જોવા મળી રહ્યો છે? જાણી જે છે જે પૂર્વ સંસદીય સચિવ હતા અને તેઓ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને ભાજપના એક અગ્રણી મોભીનું નામ ધરાવે છે જૂનાગઢ જિલ્લાની અંદર. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તેમને મોબાઈલ ટાવરના એક વિવાદમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, તેને કારણે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે અને તેને સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે. જી જીલ, બિલકુલ બિપિન, આભાર માહિતી બદલ. તો આપને જણાવી દઈએ કે મેંદરડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એલટી રાજાણીને ટેલિફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે.